वडोदरा महानगर पालिका में स्थायी समिति की बैठक का आयोजन करने के भाग रूप 17 जितने कार्य को मंजूरी की मोहर लगाई गई थी। वडोदरा महानगर पालिका में स्थायी समिति की बैठक का आयोजन किया गया था, जिसमें कार्य में 18 में से 17 जितने कार्य को मंजूरी की मोहर लगाई गई और एक कार्य को वापस लिया गया। जो ये बैठक में मुख्यत्व रूपसर अफोर्डेबल हाउसिंग विभाग, जमीन मिलकत शाखा, कार्यपालक इंजीनियर, पूर्व जोन की कचेरी, ड्रेनेज बरसादी गटर प्रोजेक्ट शाखा, मैकेनिकल विभाग, सॉलिड वेस्ट मैनेजमेंट, पानी पुरवठा विभाग आदि कार्यों को मंजूरी के लिए रखे गए थे, जहां स्टैंडिंग कमेटी के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की मौजूदगी में ये 17 जितने कार्य को मंजूर किया गया। आज मळेली स्थायी समिति में कुल 18 दरखास्तों मुकवामां आवी हती, जेमांथी 17 मंजूर थई छे अने एक ने परत करवानो निर्णय लेवामां आव्यो छे। जे प्रपोजल मंजूर थया छे एमां एफोर्डेबल हाउसिंग द्वारा લગભગ 346 દુકાન છે, એમાંથી 256-57 દુકાનોનું જે ઓપ્શન થવાનું છે એના માટેની જે સમિતિ છે એમાં જૂના સ્થાયી સમિતિના સભ્યો રિટાયર થતા નવા બે સભ્યો ડૉક્ટર રાજેશા અને મીનાબા ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં 18 મીટરના રસ્તા રેસામાં કપાતી 395 રેવન્યુ સર્વે નંબરવાળી જમીનનું જે વળતર ચૂકવવાની દરખાસ્ત હતી એને વધુ સાધનિક પુરાવા સાથે અવલોકન અને પૂરેપૂરી માહિતી સાથે ફાઇલ ફરી સ્થાયીમાં લાવવા માટે આઇટમને પરત કરવામાં આવી છે। આજવા રોડ પર એકતાનગરમાં જે નાની ગરીબ વસ્તી રહે છે ત્યાં અલગ અલગ મહોલ્લાઓમાં ગટરની સમસ્યા પુષ્કળ હતી, એના માટે ઘણી બધી રજૂઆતો આવતી હતી। આજે એ વિસ્તારમાં ડ્રેન નેટવર્ક નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। પશ્ચિમ ઝોનમાં નવીન વરસાદી ગટર નાખવાના 11 મંજૂરી આપવામાં આવી છે। હાઈવે પર ખાસ કરીને LNTથી લઈને વાઘોડા જંકશન સુધી વરસાદી ચેનલ હાઈવેને સમાંતર 3x3 મીટરની 1 કિલોમીટર એરિયામાં 8.23 કરોડના ખર્ચે નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં તળાવની સફાઈનો 1000 મંજૂર કરવામાં આવ્યો છે 30 લાખની મર્યાદામાં। વાસની બાયલા રોડ પર KP લક્ઝુરિયાથી લઈ અને વાસના બાંકો ચેનલ સુધી વરસાદી ગટર નાખવાનું કામ 2.89 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ભાયલી સેવાસી વિસ્તાર કે જે ઓજી વિસ્તાર છે અને એરિયામાં ઘણા વખતથી ડ્રેનેજ નેટવર્ક નહોતું, ત્યાં 35 કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક, પ્રેશર લાઇન અને APSના કામને મંજૂરી આપવામાં આવી છે। PM ઈ બસના સંચાલન માટે ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર્સ ને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવાની આઇટમ મંજૂર કરવામાં આવી છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે જાંબુઆ લેન્ડફિલ સાઇટ છે એના ઘન કચરા નિકાલ માટે જીગમા કંપનીના ઇજારાને મંજૂર કરવામાં આવ્યો છે અને વહેલી તકે આ લેન્ડફિલ સાઇટ ક્લિયર થાય એ માટે 14 મહિનાની કન્ડિશનથી આ ઇજારો આપવામાં આવ્યો છે। મશીનરીમાં વધારો કરવામાં આવશે, જેથી કરીને જે ઘન કચરાનો નિકાલ છે એ અત્યાર સુધી થતો એના કરતાં ડબલ સ્પીડે થશે। અલગ અલગ વોર્ડમાં પાણીની જે નળીકાની નિભાવણીના કામો હતા એની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં, ખાસ કરીને વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4માં 5 લાખ, 10 લાખ અને વોર્ડ નંબર 15માં 5 લાખ અને વોર્ડ નંબર 5માં 10 લાખ, આમ કરીને પાણીના કામોને અગ્રિમતા આપી અને એમની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે।